આગામી છવ્વીસ સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે જેને લઈને સમગ્ર ગુજરાતમાં આખરી ઓપ અપાઈ રહી છે ત્યારે દર વર્ષની આ વર્ષે પણ પંચમહાલ જિલ્લાના તાલુકાના જંગલ વિસ્તારમાં આવેલ ચાંદણગઢ ખોડિયાર માતાના ધામમાં ગરબા ગ્રાઉન્ડ ખાતે ખેલૈયાઓ માટે નવરાત્રીની પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાય છે અહીં છેલ્લા વીસેક વર્ષથી શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા નવરાત્રીનું આયોજન કરાય છે જોકે છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે અહીં ગરબા મહોત્સવ નું આયોજન કરાયું ન હતું જેને લઈને નવરાત્રીના પર્વમાં ખેલૈયાઓને ગરબા રમવા નહોતા મળ્યા પરંતુ આ વર્ષે ખેલૈયાઓની બે વર્ષની કસર પૂરી કરવા માટે અત્યારથી જ તૈયારીઓ કરી દેવાય છે આ ગરબા મહોત્સવમાં શહેરા સહિત પંચમહાલ મહીસાગર દાહોદ અને વડોદરા જિલ્લામાંથી ખેલૈયાઓ મોટી સંખ્યામાં ગરબા રમવા આવતા હોય છે જેમાં પણ યોજાતી હોય હોય છે છે અને ભાગ ખેલૈયાઓને પ્રોત્સાહિત વિતરણ કરાતું સાથે જ ગરબા રમવા આવનાર ખેલૈયાઓ માટે આયોજકો દ્વારા ચા નાસ્તા સહિત તમામ પ્રકારની સુવિધાઓ પણ કરાય છે તો અહીં દરરોજ જુદા જુદા ગાયક કલાકારો પણ પોતાના મધુર અવાજથી ખેલૈયાઓને મનમોહિત કરે છે જેથી ખેલૈયાઓને ગરબાની રમઝટ બને અહીં કુદરતી રીતે પથ્થરોથી સિંચાયેલો ડુંગર આવેલો છે જે ડુંગરની પથ્થરની શિલાઓ વચ્ચે વર્ષો જૂનું માખોડિયારનું મંદિર પણ આવેલું છે જેને લઈને દૂર દૂરથી ખેલૈયાઓ ગરબાની મોજ માણવાની સાથે માખોડિયારના દર્શન માટે આવતા હોય છે અહીં નવરાત્રિના નવ દિવસ માતાજીની પૂજા અર્ચના તેમજ આરતી મોટા સંખ્યામાં લોકો કરે છે અને આરતી બાદ ગરબાની શરૂઆત કરવામાં આવે છે આગામી છવ્વીસ તારીખથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે અહીંયાં ચોદળગઢ ધામે અહીંયા નવરાત્રિના ગરબા માટે ખેલૈયા માટે અહીંયા નવ દિવસના અલગ અલગ ગાયક કલાકારો તથા આજે અહીંયા ચોદળદરધામ ખોડિયાર માતાના ધામે બહુ વીસ વર્ષ વીસ વર્ષથી અહીંયા નવરાત્રિનું આયોજન થતું હોય એમાં વચ્ચે કોરોનાની મહામારીના લીધે બે ત્રણ એક વર્ષ જેવું બંધ બંધ હતી એટલે આ વર્ષે ગવૈયાનો સારો એવો ઉત્સાહ છે અહીંયા ગરબા રમવા માટે ને અહીંયા સારું એવું આયોજન ખોડિયાર માતાના મંદિરે કરવામાં આવ્યું છે ગરબાઓ માટે નવરાત્રિ માટે ને એનો લાભ લેવા લોકો નવરાત્રીની અંદર માતાજીના દર્શન માટે બહુ લોકો અહીંયા આવે છે આજ શ્રી ખોડિયાર મંદિર કાજલગંજનો હું પૂજારી છું છેલ્લા વીસથી પચીસ વર્ષે અહીં નવરાત્રીનું મોટા પ્રમાણમાં આયોજન થાય છે અને આ દાહોદ મિરસાગર પંચમહાલ બાલાસોર કચ્છલાલ જેવા આજુબાજુના મોટા શહેરોમાંથી પબ્લિક અજરત ભીડભાડથી આવે છે અને નવ દિવસના નવ કલાકારો અલગ અલગ રીતે અહીંયા પ્રોગ્રામ કરે છે અને માતાજીના સાનિધ્યમાં ગાવા અને રમવા માટે પબ્લિક બહુ જ ભીડભાડથી આવે કેવું આયોજન અત્યારે તળામાર તૈયારી ચાલુ છે માતાજીના મંદિરમાં ગરબાનું આયોજન મારું નામ છે ગોસાઈ કાળુગર શુકલા છેલ્લા બે ત્રણ વર્ષથી કોરોનાના કારણે ચાંદણગઢ ખુડિયાર મંદિરે જે પૌરાણિક મંદિર છે વર્ષો પહેલાંનું મંદિર છે આજનું નથી એ મંદિરે અમે માતાજીના ગર નવરાત્રિના ગરબાનું આયોજન કરતા હતા અને બે ત્રણ વર્ષથી બંધ હતું પણ આ વર્ષે અમે માતાજીના મંદિરના ગરબાનું આયોજન રાખેલું છે તો સૌ પ્રજાજનોને વિનંતી કરું છું કે ગરબાની અંદર સૌ લાભ લે અને ગરબાની અંદર પધારે માતાજીના દર્શન કરે અને નવરાત્રિના નવે નવ દિવસ ખૂબ હર્ષોલ્લાભથી આ નવરાત્રિ અમે ઉજવવાના છીએ છેલ્લા ત્રણેક વર્ષથી નવરાત્રિ કરી નથી પણ માતાજીની પરવાનગીથી નવરાત્રિ મળી ગઈ છે શેખ